લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં હલચલ તેજ જોવા મળી રહી છે. આરએમસી ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપી. મતદારોનું મન ભાજપ અને મોદી સાથે છે અને કહ્યું કે મતદારોનું મન વિકાસ સાથે છે. અબ કી બાર ફિર સે મોદી સરકારના નારા સાથે લોકો જોડાઈ ગયા છે. વધુમાં કહ્યું કે મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે અને વિશ્વના ઉત્થાન માટે નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. ત્યારે ગત ચૂંટણી મેનિફેસ્ટોમાં જે વાત કરી હતી તે સાચા અર્થમાં અમલી પણ બનાવી છે. ત્યારે ત્રીજી ટર્મમાં મોદી સરકાર વધુ વિકાસના કાર્યો કરવાની છે. ભારતના ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે દેશની સંસદની લોકસભાની ચુનાવ માટે સાત તબક્કામાં મતદાન થશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા સીટ માટે ત્રીજા તબક્કામાં એટલે કે 7 મે એ મતદાન થવાનું છે. આજે આપણે 16 માર્ચ છે એટલે પૂરા 51 દિવસ પછી ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી માટે, વિકાસ માટે, મોદીની ગેરંટી માટે, ભાજપ માટે, કમળ માટે, 26 ઉમેદવાર ભાજપના છે એના માટે મતદાન કરીને 26 માંથી 26 ત્રીજી વાર રેકોર્ડ બ્રેક બહુમતી સાથે મતદાન કરીને મોદી માટે, દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે મતદાન કરવાનું છે એ નક્કી છે. મતદારોનું મન મોદી સાથે છે, મતદારોનું મન વિકાસ સાથે છે, મતદારોનું મન ભાજપ સાથે છે, મતદારોનું મન કમળ સાથે છે, આ નક્કી છે. ત્યારે હું માનીશ કે દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટીને વધુમાં વધુ સિંગલ બહુમતી સાથે સીટીઓ આવી હોય ત્યારે એનો એક ઇતિહાસ બનવાનો છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 400 ઉપરાંત સીટો સાથે જે અમે લક્ષ્ય સાથે જાય છીએ, અબ કી બાર 400 કે બાર ફિર એક બાર મોદી સરકાર, આ વાત સાથે લોકો જોડાણા છે.